मॉर्निंग आज ना टीचर्स डे ना निमित्ते एज ए फिजिक्स टीचर आज हूँ अश्विन सर बनी छु। आज हूँ तुमने अपना फिजिक्स ना सेकंड चैप्टर सीज विद्युत स्थितिमान अने कैपेसिटन्स भणावीश जेनो एक टॉपिक छे बाह्य क्षेत्र में स्थित ऊर्जा ते आज हूँ तुमने भणावीश। हवे आपणे भणशु बाह्य विद्युत क्षेत्र में स्थित ऊर्जा। तो वळी आपणे तो स्थित ऊर्जा एटले शू चल हूँ तुमने कहूँ। જ્યારે બાહ્ય ક્ષેત્રમાં આપણે કોઈ વિદ્યુત ભારને મૂકીએ છીએ ત્યારે તેની પર કઈક કાર્ય થાય છે અને કાર્યના લીધે તેમાં એક ઉર્જા સંગ્રહાય છે જેને આપણે સ્થિતિ ઉર્જા કહીએ છીએ। તો તેના ત્રણ પોઈન્ટ છે એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા, બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત ભારની તંત્રની સ્થિતિ ઉર્જા અને બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા। હવે આપણે ભણશું એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા એટલે કે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારને લાવતા તેની સ્થિતિ ઉર્જા શું હશે, તેનું સૂત્ર શું હશે તે આપણે જાણશું। હવે આપણા પાસે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે, એનાથી ખૂબ અલગ અંતરે આપણા પાસે એક વિદ્યુત ભાર છે। હવે આપણે જોઈએ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં એક આપણને ઉદ્ગમ બિંદુ દેખાય છે, આ ઉદ્ગમ બિંદુ અને વિદ્યુત ભાર વચ્ચે સ્થાન આર સદિશ આપણને જોવા મળે છે। હવે कार्य करव पड़े तो कार्य के कार्य सूत्र करते W equals to V R सदिश into Q આ આપણને કાર્ય મળે છે। આપણને કાર્ય મળે છે જ્યારે કોઈ અનંત અંતરે રહેલા વિદ્યુત ભારને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં લાવી છીએ તે કંઈક કાર્ય કરવું પડે છે જે કાર્ય છે। હવે આ જે કાર્ય છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામેલી હોય છે। આ જે કાર્ય છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામેલી હોય છે, હું બે વાર બોલું છું। હવે તો તેથી આપણને U ઇક્વલ્સ ટુ W કહી શકીએ, તો આવી રીતે પણ આપણે લખી શકીએ V R સદિશ ઇન્ટુ Q તેથી આપણે એકલ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા આને ગણાવી શકીએ। તંત્રની ગોઠવણ કરવા કરવું પડતું કાર્ય
તો હવે આપણે એને બધા સૂત્રો રિઝોલ્વ કરી તો યુ યુ એટલે સ્થિતિ ઊર્જા યુ એટલે સ્થિતિ ઊર્જા ઇક્વલ્સ ટુ ક્યુ વન ઇન્ટુ વી આર સદિશ વન પ્લસ ક્યુ ટુ ઇન્ટુ વી આર સદિશ ટુ પ્લસ કે ક્યુ વન ઇન્ટુ ક્યુ ટુ બાય આર વન ટુ અને આ સૂત્ર છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા દાખલા માટે તો હવે આપણે ભણશું બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા તો આપણે પહેલા ચેપ્ટરમાં ડાયપોલ શું છે એ આપણે ભણી ગયા છે કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જ એ બંને વચ્ચેનું અંતર 2a જેટલું હોય છે જેને આપણે ડાયપોલ કહીએ છીએ હવે હવે આપણે ભણશું ડાયપોલની સ્થિતિ ઊર્જા તો આપણા પાસે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ છે જે તમે જોઈ રહ્યા છો હવે એટલે કે વિદ્યુત ક્ષેત્ર આ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આપણે ડાયપોલ મૂકશું જે ડાયપોલ છે ડાયપોલ એ ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે થીટા ખૂણો બનાવે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે એ થીટા ખૂણો બનાવે છે તો હવે આ જે ડાયપોલ છે એની એક સાઈડ પ્લસ ચાર્જ છે અને બીજી સાઈડ માઇનસ ચાર્જ છે તો જે પ્લસ ચાર્જ છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં બળ લગાડશે જે આપણા પાસે પ્લસ ચાર્જ છે ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં બળ લગાડશે જે માઇનસ ચાર્જ છે ઇલેક્ટ્રિક ફિલ્ડની વિરુદ્ધ દિશામાં બળ લગાડશે આપને ખબર પડી કે પ્લસ ચાર્જ ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં બળ લગાડશે ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં ફોર્સ લગાડશે અને જે માઇનસ ચાર્જ છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડની વિરુદ્ધ દિશામાં ફોર્સ લગાડશે હવે આ બંને જે બળ છે આ બંને જે બળ છે એ ભેગા થઈને ટોર્કને જનરેટ કરશે આ બંને જે બળ છે એ ભેગા થઈને ટોર્કને જનરેટ કરશે આપણા પાસે અહીંયા બળનું સૂત્ર છે એફ ઇક્વલ્સ એફ સદિશ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ ઈ સદિશ અને આ જે બળ છે ભેગા થઈને ટોર્કને જનરેટ કરે છે તો ટોર્કનું સૂત્ર પણ આપણે અહીંયા લખ્યું છે સદિશ ટોર્ક ઇક્વલ્સ ટુ પી સદિશ ક્રોસ ઈ સદિશ એટલે સાદી રીતે લખતા ટોર્ક ઇક્વલ્સ ટુ પી ઈ સાઇન થીટા ઓકે હવે આપણે જોયું કે પ્લસ ચાર્જ ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં ફોર્સ લગાડે છે અને જે માઇનસ ચાર્જ ઇલેક્ટ્રિક ફિલ્ડની વિરુદ્ધ દિશામાં ફોર્સ લગાડશે આપણને ખબર છે આપણે જાણ્યું કે આ જે બે ફોર્સ છે એ ભેગા મળીને ટોર્કનું જનરેટ કરશે અને ટોર્ક દ્વારા આ જે આખું ડાયપોલ મોમેન્ટ છે આપણા પાસે જે ડાયપોલ મોમેન્ટ છે એ આખું રોટેટ થશે તો હવે આપણે થોડુંક એક પ્રયોગ કરીએ કે આપણે આ ડાયપોલ મોમેન્ટને ડી થીટા જેટલો રોટેટ કરીએ આ ડાયપોલ મોમેન્ટ ને ડી થીટા જેટલો આપણે એ પણ એન્ટી ક્લોકવાઇઝ આ ડાયપોલ મોમેન્ટ ને એન્ટી ક્લોકવાઇઝ ડી થીટા જેટલો આપણે ખસકાવીએ તો આના માટે આપણે વધારાનું ટોર્ક દેવું પડે છે વધારાનું કાર્ય દેવું પડે છે તો એ આપણે લખશું ડી ડબલ્યુ ઇક્વલ્સ ટુ ટોર્ક એક્સટર્નલ ઇન્ટુ ડી થીટા આપણે જોયું કે આપણે ડી થીટા જેટલો ને ખસકાવીએ પણ એન્ટી ક્લોકવાઇઝ તો વધારાનું ટોર્ક દેવું પડે છે વધારાનું કાર્ય દેવું પડે છે તો હવે આપણે એવું કરીએ કે કોઈ થીટા વન કોઈ થીટા વન થી થીટા ટુ સુધી આ ડાયપોલ ને આપણે રોટેટ કરીએ તો ડી થીટા કરીને કુલ કાર્ય થશે કુલ ટોર્ક લાગશે તો એના માટે આપણે સંકલન કરવું પડશે તો આપણે લઈએ ડબલ્યુ ડબલ્યુ વન ટુ એટલે કે કોઈ થીટા વન થી થીટા ટુ સુધી આપણે રોટેટ કરીએ છીએ એના માટે કુલ કાર્ય કરવું પડે છે અને સંકલન કરતા થીટા ટુ થીટા વન લિમિટ્સ મૂકતા ટોર્ક એક્સટર્નલ ઇન્ટુ ડી થીટા હવે આપણે અહીંયા લખશું ડબલ્યુ વન ટુ સંકલન કરતા લિમિટ્સ મૂકતા ટોર્ક એક્સટર્નલ ઇન્ટુ ડી થીટા તો આપણે ટોર્કની કિંમત મૂકશું એની કિંમત
आगर लूसु माइनस पी कोस थीटा टू माइनस कोस थीटा वन ओके तो हवे हवे शु थासे अपना पासे जा वर्ग छे एक ऊर्जा स्वरूप एक स्थिति ऊर्जा स्वरूप पोटेंशियल एनर्जी स्वरूप डेल्टा यू तरीके कहू माइनस पीई कोस थीटा टू माइनस कोस थीटा वन आगे कही लू माइनस पीई कोस थीटा टू माइनस कोस थीटा वन तो आपने ये रीते कही सकिए यू टू आनी साथे जम थी सके आनी साथे એટલે આનો અર્થ હોય શકે તો હવે હવે આપણે જે આપણા પાસે જે કોસ થીટા વન છે ને આપણે 90 ડિગ્રી તરીકે લઈએ જો આપણે એને 90 ડિગ્રી તરીકે લઈએ તો થીટા ઇક્વલ ટુ 90 ડિગ્રી તો આપણે cos थीटा से ये हमें जीरो मिल सके सो अपना पास u आवसे माइनस p जो थीटा 1 આપણે 90 ડિગ્રી લેતા એટલે કે pi by 2 લેતા આપણને મળશે 0 સો હવે આપણને મળશે u equals to માઈનસ p cos थीटा અને આપણે એને સદિશ તરીકે લખીએ तो u અને આનો પણ 0 હશે u માઈનસ p ક્રોસ u ઇક્વલ્સ ટુ માઈનસ p ક્રોસ u ઇક્વલ્સ ટુ માઈનસ p સદિશ ક્રોસ e સદિશ તો આ છે એ વિદ્યુત ડાયપોલ ની સ્થિતિ ઊર્જા આપણને મળે છે તો હવે આને લગતા થોડાક વિશિષ્ટ કિસ્સા પણ છે तो हम तमने कोई कहे कि बाह्य क्षेत्र में डायपोल की स्थिति ऊर्जा शू तो तमने आ सूत्र डायरेक्ट कही देनु कि यू इक्वल्स टू माइनस पी सदिश क्रॉस ई सदिश आ पण सूत्र दाखला माटे घणो इम्पोर्टंट छे सो हम आ जे बाह्य क्षेत्र में डायपोल की स्थिति ऊर्जा छे एना थोड़ा विशिष्ट किस्सा पण छे जे आपणे जोईशुं तो पेलो विशिष्ट किस्सो शू छे तो के इलेक्ट्रिक विद्युत क्षेत्र डायपोल मोमेंट एक बीजा ने समांतर हो जो आपड़ा पास इलेक्ट्रिक फील्ड छे जो डायपोल मोमेंट छे ई पण एने समांतर हो तो आपने थीटा इक्वल्स टू जीरो मळशे थीटा इक्वल्स टू जीरो मळशे तेथी यू इक्वल्स टू माइनस पीई कोस जीरो ओके આપણે મળશે u ઇક્વલ્સ ટુ માઇનસ pe જો ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ એકબીજાને સમાંતર હોય તો સ્થિતિ ઊર્જા ઇક્વલ્સ ટુ માઇનસ pe મળશે હવે જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર અને હવે જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રથી ડાયપોલ મોમેન્ટ 180 ડિગ્રીએ હોય 180 डिग्री हो तो अपने u इक्वल्स टू माइनस pe कोस 180 डिग्री लाइए तो u इक्वल्स टू pe मर्से जारे इलेक्ट्रिक फील्ड और डायपोल मोमेंट जो थीटा नो खूणो छे ये 180 डिग्री हो त्यारे हवे आपना पासे जे बीजो किस्सो छे एमा शू छे थीटा इक्वल्स टू 90 डिग्री એટલે કે આપણા પાસે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એને એકદમ લંબ હોય આપણો ડાયપોલ મોમેન્ટ સો આપણે થીટા મળશે 90 ડિગ્રી જો આપણે થીટા 90 ડિગ્રી મળશે તો u ઇક્વલ્સ ટુ માઇનસ pe cos 90 ડિગ્રી સો આપણે 0 મળશે cos 90 = 0 થઈ જાય
स्थिति ऊर्जा शून्य मैं ओके।